आया करो मेरे घर आया करो मेरे घर आया करो मेरे घर आया करो जप हरत मेरो मनवा चुम ना जप हरत मेरो मनवा चुम चुम ना जप हरत मेरो मनवा चुम ना जप हरत मेरो मनवा मेरे घर आया करो मेरे घर श्याम सुंदर वा छोटे छोटे कनुआ 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 मेरे घर आया करो मेरे घर आया मेरे घर आया करो मेरे घर आया करो छगन मगन मेरे नंद जी के पुतवा 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 गैया चराया करो मेरे घर चराया करो मेरे घर आया करो श्याम सुंदर वा छोटे छोटे कनुआ 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 मेरे घर आया करो मेरे घर आया करो मेरे घर आया करो मेरे घर आया करो यशोदा के प्यारे प्यारे ललवा यशो
यशोदा के प्यारे प्यारे ललवा, मात यशोदा के प्यारे प्यारे ललवा, मात यशोदा के प्यारे प्यारे ललवा, माखन चोराया करो मेरे घर आया चुराया करो मेरे घर आया करो। श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, मेरे घर आया करो मेरे घर आया करो। मेरे घर रचाया करो मेरे घर आया करो। श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, झुम झुम नाचत हरत मेरो बनवा, झुम झुम नाचत हरत मेरो बनवा, छगन मगन मेरे नंद जी के सगन मगन मेरे नंद जी के पुतवा, मात यशोदा के प्यारे प्यारे ललवा, मात यशोदा के प्यारे प्यारे ललवा, मुरली सुनत भई राधा जु मगनवा, मुरली सुनत भई राधा जु मगनवा, श्याम सुंदर वा छोटे छोटे कनवा, श्याम सुंदर वा छोटे छोटे कनवा, मेरे घर मेरे घर आया करो, 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 मेरे घर माखन चुराया।
मेरे घर आया करो। गैया चराया करो मेरे घर आया करो। रास रचाया करो मेरे घर कन्हैया लाल की जय। शिवल्लभेश की जय। श्याम सुंदर शिवने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गिरिराज धरन की जय। अत्रैव विराजमान परमादरणीय ज्येष्ठ भातृचरण एवं भगवद कथा नु श्रवण करवा आवेला आप बधा कृष्ण प्रेमी सत्संगी श्रोतावृंद एवं आ कथा महोत्सवना मनोरथी एवं परम वैष्णव परमात्मीय श्री बिपिन भाई विचे एमनो परिवार गत दिवस दशम स्कंध में आपणे बधाए प्रवेश कर्यो। नंद महोत्सव नो आनंद लीधो। दशम स्कंध એટલે શ્રીનાથજીનું હૃદય નિરોધ લીલા દશમ સ્કંદમાં જે પ્રભુની લીલાનું વર્ણન છે એ નિરોધ લીલા નિરોધ શું છે? નિરોધ યાની ક્યા? વિશેષેન રોધાહ નિરોધાહ, અલગ અલગ આચાર્યોએ આ નિરોધની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે। योग शास्त्र कहता है कि चित्त वृत्तियों को रोकना उसका नाम निरोध। अष्टांग योग के माध्यम से
धीरे 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 ध्यान के द्वारा हमारी मन बुद्धि चित्त आदि को सब जगह से हटा करके उसको खत्म कर देना, उसका नाम निरोध है। એટલે ધ્યાન ધારણા આદિ જે યોગના અંગ છે એના માધ્યમથી આપણી મન બુદ્ધિ ચિત્ત અહંકારને મારી દેવું એનું નામ નિરોધ યોગશાસ્ત્ર કહે છે। પણ જો મન ચિત્ત બુદ્ધિને બધી જગ્યાએથી હટાવીને મારી નાખીએ તો પછી આ ચિત્તની આ બુદ્ધિની આ મનની વિફળતા થઈ જાય। આ મન બુદ્ધિ ચિત્તની સાર્થકતા કઈ રીતે સિદ્ધ થાય? મારી નાખવું એ તો વિફળ થઈ ગયું, અને વિફળ જ કરવું હોય તો પછી આની રચના શું કામ? નિરોધની સુંદર વ્યાખ્યા અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ બતાવી છે। શ્રી સુબોધનીજી અંતર્ગત આપ આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભાગવદ આસક્તિ ઇતિ નિરોધ। આપ અર્થ પ્રગટ કરે છે કે નિરોધ શું છે? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા, પ્રપંચ એટલે કે આ સંસાર પ્રપંચમય, એની વિસ્મૃતિ। હવે પ્રપંચની વિસ્મૃતિ તો ધ્યાન દ્વારા પણ થઈ જાય, પણ અહીંયા એક આગળ વાત શ્રી આચાર્યજી કહે છે, વિસ્મૃતિ પૂર્વિકા ભાગવદ આસક્તિ, સંસારનું વિસ્મરણ થઈ જવું પણ ભાગવદ આસક્તિ, પ્રભુમાં પૂર્ણ આસક્તિ, ઇતિ નિરોધ, એનું નામ નિરોધ છે। જેની ચિત્તવૃત્તિ સંસારથી રહિત, સંસારના પદાર્થોથી રહિત છે, ભાગવદ પરાયણ છે, એને નિરોધ ચિત્તવૃત્તિ કહેવાય છે। શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારની ચિત્તવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। શાસ્ત્રોના દર્શનથી એના અધ્યયનથી ખબર પડે છે કે આપણી ચિત્તવૃત્તિ કઈ છે। ધ્યાન આપજો, અલગ અલગ કેટેગરીઝ બતાવી ગઈ હે કે જેસે પહેલી હે મૂળ ચિત્તવૃત્તિ, દૂસરી હે ક્ષિપ્ત ચિત્તવૃત્તિ। આના અર્થ સમજીને આપણે સમજવાનું છે કે આપણે આમાંથી કયા। આ સત્સંગ, આ ભાગવત એ દર્પણ છે, અને એ દર્પણમાં આપણે પોતાનું અંતઃકરણને જોવાનું છે કે આપણું મન કેવું છે, આપણે કેવા છીએ। ઓલા બાહ્ય દર્પણમાં તો બહારનું રૂપ દેખાડે, શિંગાર દેખાડે, પણ આ જે દર્પણ છે સત્સંગ રૂપી દર્પણ, એમાં આપણું મન આપણને દેખાડે આપણે કેવા। ભગવાનને બાહ્ય સુંદરતા આકર્ષિત નથી કરતી, અને જેને સમાજને આકર્ષવા માટે આ શરીરનું લાલન પાલન કરીએ છીએ, શૃંગાર આદિ કરીએ છીએ, તો ઘણી વખત એ લોકો તો આપણને મૂર્ખ માને છે। ઘણી વખત બહુ વધારે શૃંગાર ને બહુ વધારે તૈયાર થઈને આવ્યા હોય તો ઓલા આપસમાં ચર્ચા કરે, આ આવી રીતે અવાય કથામાં, આટલી લિપસ્ટિક ને આટલું મેકઅપ ને આટલું આમ, અને એમને આવી જાઓ તો કે આવી રીતે અવાય, હા ઉઠીને આવી ગયા, વ્યવસ્થિત તો આવવું જોઈએ કે। એટલે બોલવા વાળા તો બંને એંગલથી બોલે છે,
भगवान श्री कृष्ण ये बाह्य सुंदरता को देख के आकर्षित नहीं होते, वो तो हमारे भीतर की सुंदरता को देखते हैं। हाँ, शबरी क्या सुंदर हती, कुब्जा कहीं सुंदर नहीं, पर इनो भाव सुंदर, इनो मन सुंदर, जेना लीधे ठाकुर जी एमना मनोरथ पूर्ण कर्या। आ श्रीमद भागवत ए आपड़ा आत्मानो श्रृंगार छे, ये हमारे मन का श्रृंगार है। बाह्य रूप को तो कई बार सजाया, आवश्यकता है हमारे अंतः रूप, हमारे मन बुद्धि चित्त इन सबको श्रृंगार करने की। हाँ, आ कथा ए आत्मानो श्रृंगार छे, ए मनो श्रृंगार कहिए, बुद्धिनो श्रृंगार कहिए। આ સત્સંગ, આ ભાગવત સન્મુખ આપણે બેઠા હોઈએ તો આપણને ખબર પડે આપણે કેવા છીએ। એ આપણને કહે છે, આ દર્પણને, દર્પણ કો આઈના કહેને મેં આતા હૈ, વો આઈના કહેતા હૈ કે આઈ નો વોટ યુ આર, મેં જાનતા હું તું ક્યા હૈ। બહાર ગમે તેવો દેખાવાનો પ્રયાસ કરીએ, પણ અહીંયા બેઠા હોઈએ ભાગવત સન્મુખ તો એ કહે છે હું જાણું છું તું શું છે। અંતઃ ચક્ષુ, અંતઃ મનના દર્શન કરાવે છે, એટલે આ જે ચિત્તવૃત્તિઓની અહીંયા જે કેટેગરી જે બતાવવામાં આવી છે, ધ્યાનથી સાંભળીને સમજી જજો કે આપણે આમાંથી કયા। જો સૌથી પહેલા મૂળ ચિત્તવૃત્તિ કહી, ધ્યાન દે, મૂળ ચિત્તવૃત્તિનો મતલબ છે કે એક પ્રકારની જડતા જે જીવની અંદર હોય છે, અને એ જડતાને લીધે ઓલો જીવ કેટલી પણ કથા સાંભળી લે પણ એને